શ્રી વલ્લભા આધિશકી જાય આજે આપણે ઠાકોરજીની સામગ્રી ઠોર અથવા તો મીઠી મઠરી સિદ્ધ કરીશું એ માટે જોઈશે એક કપ મેંદો અને બે નાની ચમચી રવો રવો ઝીણો લેવાનો છે મોટો હોય તો મિક્સરમાં જરા પીસી લેવાનો આ લેવાથી મઠળી એકદમ પળવાળી બનશે અને પા કપ મિલ્ક જોઈશે અને પા કપ ઘી જોઈશે અને લોટ જેટલી જ સુગર લેવાની હવે લોટ બાંધવા માટે ઘીને ગરમ નથી કરવાનું આ ઘીને જ લોટમાં મસળવાનું છે એમ કરવાથી એકદમ ખસ્તા બનશે જો તમને રવો ના લેવો હોય તો સ્કીપ કરી શકાય પણ રવાથી વધારે ફરસી બને છે એને બરાબર મસળીને જોઈ લેવાનું મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ આ મુઠ્ઠી બનવી જોઈએ અને દૂધને પણ ગરમ નથી કર્યું રૂમ ટેમ્પરેચરનું જ છે અને ભાખરી કરતાં સહેજ ઢીલો લોટ બાંધવાનો છે જો રવો ના હોય તો ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો અને આ લોટને પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે રહેવા દેવાનો છે અને બહુ મસળવાનું નથી આટલો લોટ બાંધવામાં પા વાડકી જેટલું દૂધ વપરાયું છે હવે તળવા માટે ઘી જોઈશે એ તમારું ઓપ્શન છે તેલ લેવું હોય તો અને હવે એને વણીને કા બાળકી અથવા તો કોઈ ઢાંકણાની મદદથી એના રાઉન્ડ રાઉન્ડ પીસ કરી લેવાના છે એક સરખા આ પ્રમાણે બધા ઠોર તૈયાર કરી લેવાના છે અને એને કાંટા અથવા તો ચપ્પુની મદદથી કાપા પાડી લેવાના એટલે ફૂલે નહીં ઘીને મીડિયમ ફ્લેમ પર જ રહેવા દેવાનું છે શરૂઆતથી જ એક વાટકી લોટમાંથી આટલી મઠળી થશે હવે ઘીને ચેક કરી લેવાનું અને ઘીમાં આવે એટલી મઠરી જોઈ લેવાની આ બધી મઠરી ઉપર ના આવે એની જાતે ત્યાં સુધી એને પલટવાની નથી કેમ કે વારંવાર પલટાવાથી એ તૂટી જશે એકવાર ઉપર આવે પછી એને ફેરવવાની અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ધીમાં તાપે તળવાની છે આ પ્રમાણે બધી મઠરીને તળી લેવાની અને એને ઠરવા દેવાની ઠંડી થાય ત્યાં સુધી અને પછી એને ચાસણીમાં ડૂબાડવાની છે પણ જો તમે એક દિવસ પહેલાં કરી લો આ મઠળી તો ઇઝી પડે એકદમ ઠરી જાય હવે એક મઠડીને તોડીને જોઈ લેવાની કે અંદરથી કાચી તો નથી રહીને જો તમે પહેલેથી જોયા વગર ચાસણી પીવડાવી દેશો તો કદાચ એક બે દિવસથી વધારે નહીં રહે અને પોચી થઈ જશે હવે ત્રણ તારની ચાસણી બનાવવાની છે એટલે ખાંડમાં પાણી ખાંડ ડૂબે એટલું જ લેવાનું અને શરૂઆતમાં ગેસ ફાસ્ટ રાખવાનો પછી મીડિયમ કરી લેવાનો હવે આ એક તારની ચાસણી થઈ ગઈ છે ઓલમોસ્ટ અને આ બે તારની થઈ ગઈ છે દોઢથી બે તારની વચમાં છે આ અને પછી જોઈ લેવાનું ડ્રોપ આ રીતે નાખીને પ્લેટમાં ઠરી જાય અને ફેલાય નહીં તો એનો મતલબ આ થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દેવાનો એટલે ગરમ પાનમાં એ બરાબર ત્રણ તારની થઈ જશે હવે હલકા હાથે બધી મઠળીને સિરપમાં આ રીતે મિક્સ કરી લેવાની છે આગળ પાછળ બધી બાજુથી અને થાળીમાં અલગ અલગ આ રીતે ગોઠવવાની એટલે એકબીજા સાથે ચોંટી ના જાય અને કરતાં કરતાં જ આ ચાસની ઘટ થઈ ગઈ છે જો આવું થાય તો થોડું જળ પધરાવી દેવાનું એટલે સ્પીડમાં કરશો તો નહીં વાંધો આવે અને ઠાકોરજીની આ સામગ્રી ખૂબ જ સુંદર તૈયાર થઈ છે તમને આ રેસીપી કેવી લાગી તમારા સજેશન કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ